નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે નવરાત્રિની, અને ખાસ આજે પ્રકારે આપણે વાત કરીએ તો સરકાર જ્યારે કોઈ જાહેરાત કરતી હોય છે પ્રજાહિત માટે, પ્રજાની જે પ્રકારે અમુક માંગો હોય છે ને તે પ્રમાણે ક્યારેક સરકાર કોઈ જાહેરાત કરતી હોય છે અને તેમાં એ બાબતને લઈને રાજકારણ શરૂ થઈ જતું હોય છે. સામે વિપક્ષની ક્યારેક વાત કરીએ તો તે કોઈ માંગ કરતું હોય છે તેમાં પણ રાજકારણ શરૂ થઈ જતું હોય છે. અત્યારે ઉત્સવ છે, આસ્થાનો ઉત્સવ છે, અત્યારે ઉમંગનો ચાલી રહ્યો છે. સૌથી મોટો વિશ્વનો જે સમૂહ નૃત્યોત્સવ આપણે કહી શકીએ, નવરાત્રિ ગુજરાતીઓનો સૌથી ગમતો તહેવાર, અને એમાં એક માંગ તમામ લોકોની હોય છે કે રાત્રે ગરબા રમવા દેવામાં આવે, મોડે સુધી ગરબા રમવા દેવામાં આવે. ગયા વર્ષે પણ આપણે વાત કરીએ તો સરકાર દ્વારા એ જાહેરાત કરવામાં આવી હતી, મોડે સુધી ગરબા રમી શકશે ખેલૈયાઓ. એની પહેલાં આપણે વાત કરીએ તો પાછલા વર્ષોમાં 12 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષથી આ પ્રથા કે જે બદલવામાં આવી. આ વર્ષે પણ તે જ પ્રકારે હરસંઘવીએ જાહેરાત કરી કે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવામાં આવશે, આવી છૂટછાટ આપવામાં આવી હતી. હવે એને જ લઈને વાર પલટવાર શરૂ થઈ ગયા છે. વાત કરીએ તો ગઈકાલે પ્રથમ મોરતું હતું અને એમાં સાંસદ ગેનીબેન ઠાકોર કે જ્યાં પહોંચ્યા હતા ચાચર ચોક અંબાજી ખાતે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં આરતીમાં તેઓ ખાસ સહભાગી થયા હતા. અને ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું કે ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો બરાબર હતો અને સાથે જ માત્ર યુવાઓને ખુશ કરવા માટે સરકારે આ પગલું લીધું છે, છૂટછાટ આપી છે. સામે પક્ષે તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલો કર્યા કે જે ગુજરાતમાં 6 વર્ષની દીકરી પણ સુરક્ષિત નથી, ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સરકાર કે જે નિષ્ફળ નીવડી છે અને તેમણે આ જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ. 6-5 વાગ્યા સુધીની પરમિશન આપી છે ત્યારે, અને સાથે યુવાઓ અન્ય કોઈ બદીઓમાં ન ફસાઈ જાય તે પણ ચોક્કસથી સાવધાની રાખવાની છે. સામે આપણે વાત કરીએ તો હર્ષ સંઘવી કે જે ગાંધીનગર ખાતે ગઈકાલે ઉપસ્થિત હતા અને તેમણે પણ ગેનીબેનના આક્ષેપોની સામે અનેક પ્રહાર પણ કર્યા. તેમણે વાત કરી કે ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમીશું અમે. આ સિવાય ગયા વર્ષે પણ આ જ પ્રકારે છૂટછાટ આપી હતી, આ વર્ષે પણ ખેલૈયાઓ માટે આ જ પ્રકારે છૂટછાટ આપી છે. 5 વાગ્યા સુધી ગરબાની છૂટછાટ આપી છે તો તેની સાથે અમુક હોટલ અને આ જે છે તેમને પણ એ પ્રકારે ખુલ્લું રાખવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે ખેલૈયાઓને ખલેલ ન પહોંચે તે માટે ખાસ ખેલૈયાઓની માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ આમાં ખાસ સજ્જ છે. તમામ જગ્યાએ પોલીસ ખાસ ચેકિંગ કરી રહી છે, પોલીસને પણ એક્શન મોડમાં લાવી દેવામાં આવ્યા છે. હવે આ મુદ્દે વાર પલટવાર થઈ રહ્યા છે તેના જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાની છે. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. સૌથી પહેલાં તો મારી સાથે મુકેશભાઈ ઓઝા છે, રાજકીય વિશ્લેષક છે. ત્યારબાદ મારી સાથે જોડાયા છે મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસના નેતા છે અને ભાજપના નેતા છે. આપણી સાથે લિપિબેન ખંદાર આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે ત્રણેયનું. સૌથી પહેલાં મુકેશભાઈ ઓઝા, આપની સાથે આપની પાસેથી શરૂઆત કરીએ. જે પ્રકારે આસ્થાનો ઉત્સવ છે, તમામ યુવાઓ માટે એક ઉમંગનો ઉત્સવ છે, આનંદ કરવાનો ઉત્સવ છે. યુવાઓની માંગ હોતી હોય છે કે રાત સુધી ગરબા રમવામાં આવે, પરંતુ 5 વાગ્યા સુધીની પરમિશન મળી ગઈ. હવે એમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે, વાર પલટવાર શરૂ થઈ ગયો છે. આપની દ્રષ્ટિએ આ વાર પલટવાર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નવરાત્રિ એ આપણો લોક ઉત્સવ છે, ધાર્મિક ઉત્સવ છે, કલા સંસ્કૃતિનો ઉત્સવ છે, હજારો વર્ષોથી ચાલતી આવતી પરંપરાનો ઉત્સવ છે. ખાસ કરીને ભારતની અંદર આ નવરાત્રિ ઉજવાય છે, દુર્ગા પૂજા બંગમાં ઉજવાય છે અને પશ્ચિમની અંદર નવરાત્રિના ગરબા તરીકે બધાનો માહોલ હતો. તેનાથી તો વિમુખ આ ટોટલ ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે. પરંતુ છતાં જો રાજકીય નેતા કોઈ એમ લોક ઉત્સવની વાત કરતા હોય તો તે માટેની તમામ સુરક્ષાની જવાબદારી જો પોતે સ્વીકારી લેતા હોય, સબ સલામત ગુજરાત સલામતની વાત જ્યારે સ્વીકારી લેતા હોય અને ત્યારે જ્યારે એ પોતે સ્ટેટમેન્ટ આપે છે તો એને વખાણવું જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે બે એક મુદ્દા ઉપર બે પક્ષ જ્યારે રાજકારણ રમશે ત્યારે ચોક્કસ કહેવું પડશે કે રાજકારણ રમ્યા વગર સરકાર પોતે કેટલી સક્ષમ છે નવરાત્રી ગરબા કરાવવામાં, જેની સિક્યુરિટી, મહિલાઓની સિક્યુરિટી જાળવવામાં સરકાર કેટલી સક્ષમ છે એને પહેલા પૂરવાર કરવું પડે. ગૃહમંત્રીની ઈચ્છા છે કે સવારના 5 વાગ્યા સુધી ચાલે, પણ આ બાજુ સુપ્રીમ કોર્ટનો પૂર્વનો ઓર્ડર પણ છે, આ બાજુ 12 વાગ્યાના જે સાઉન્ડનો પ્રોબ્લેમ છે એ પણ છે. પરંતુ જેમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં ક્લેરિટી નથી, પહેલી વસ્તુ. અને જે પ્રકારે જે સ્ટેટમેન્ટ આપે છે કે પાકિસ્તાનમાં જઈને ગરબા રમવું, એટલે આ એક પ્રકારે જે આપણે ભૂગર્ભની અંદર જે ચાલતી પ્રવૃત્તિ છે, જેને સનાતનની એક્ટિવિટીઝ કે જે હિન્દુ મુસ્લિમની એક્ટિવિટીઝ છે, કોઈ ઘણી જગ્યાએ તો ઇન્દોરની અંદર તો એવું છે
કે જે ગૌમૂત્ર પીને આવશે એને ગરબામાં પ્રવેશ આપવામાં આવશે. એટલે આ પ્રકારની એક ક્યાંક ને ક્યાંક પાછળ ભૂગર્ભમાં રાજનીતિ રમાતી હોય છે. પરંતુ જયારે માતાજીના ગરબાની શ્રદ્ધાની વાત કરતા હોઈએ ત્યારે ખરેખર માતાજીને છોડી દેવા જોઈએ. જો તમે એક બાળકી, બળાત્કારી બાળકીને ભાજપનો કાર્યકર હોય અને એને બચાવી લેવા માંગતા હોય તો આ નવરાત્રી તમારા માટે નકામી છે ભાઈ. અંબાજીના પ્રસાદમાં નકલી ઘી ભેળવી લેતા હોય અને તમે ચલાવી લેતા હોય તો તમારા માટે આ નવરાત્રીના સ્ટેટમેન્ટ યોગ્ય નથી. પ્રસાદની અંદર લાડુમાં ચરબી ભેળવી દેતા હોય અને કરોડો હિન્દુઓની શ્રદ્ધા સાથે ખેલ કરી શકતા હોય અને ત્યાં જો ચૂપ રહેતા હોય અને અહીંયા તમે મોટી ડંફાસો મારતા હો તો એ એ એ સર નથી. ટ્રાફિકના પ્રોબ્લેમ તમે જુઓ કે જે પ્રકારે રાત્રે સર્જાય છે, જે પ્રકારે એક્સિડન્ટની વણઝાર થઈ રહી છે, પાંચ પાંચ સાત સાત લોકો એક એક સાથે જઈ રહ્યા છે, એની કોઈ તમારી તૈયારી નથી, પૂર્વ તૈયારી નથી. અને માત્ર તમે પાર્ટી પ્લોટોને છૂટ આપીને કરોડો રૂપિયાની જીએસટી આવક લેવી છે. હોટલોની ઇન્ડસ્ટ્રી ચાલે છે, ખાણાપીણાની હોટલોને ચાલે છે અને રાત્રે રૂમવાળી હોટલોનો બિઝનેસ ચાલે છે. સરકારને જીએસટીમાં રસ છે, આવકમાં રસ છે. એટલે સરકાર આમાં બે ચિત્ર છે. જો તમારે વિકાસની તરફ જવું હોય તો તમારી સબ સલામતીની, સિક્યુરિટીની, તમારી પ્રશંસનીય કામગીરી હોવી જોઈએ. તો ત્યારબાદ તમે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપો તો એ સ્ટેટમેન્ટ ઉજળા ગણાય. તો વિપક્ષનું તો કામ છે સલાહ આપવાનું. એ સલાહ આપશે, એ તમારા એક્શન ઉપર પ્રતિક્રિયા પણ આપશે. પરંતુ ગુજરાતની પ્રજાની સાથે ધર્મ ઉપર, ધાર્મિક ભાવના ઉપર ઠેસ ન લાગે એનું ખાસ ધ્યાન રાખી અને આયોજન સફળ કરવાની જવાબદારી પણ સરકારની છે. એ જ વાત પરમિશન 5 વાગ્યા સુધીની આપી હર્ષ સંઘવીએ કહ્યું, પરંતુ ત્યારબાદ પોલીસ ટુ સ્ટેટમેન્ટ આવે છે તે કંઈક અલગ આવે છે. જે પ્રકારે એક હોવું જોઈએ ક્લેરિટી, જે મુકેશભાઈ અત્યારે વાત કરી તે જોવા નથી મળતી 5 વાગ્યા સુધી, પરંતુ પોલીસ જે કંઈક અલગ કરી રહી છે. આ તમામ મુદ્દે ખેલૈયાઓ કરીને કંઈક અસમંજસમાં, ત્યારબાદ પરમિશનની વાત આવે છે કે ઘણી જગ્યાએ પરમિશન પણ નથી આપવામાં આવી પોલીસ દ્વારા. માત્ર 88માંથી 48 જગ્યાએ, સુરતની વાત કરીએ કે અલગ અલગ જગ્યાની વાત કરીએ, પરમિશન પણ તે મુજબની આપવામાં નથી આવી. અને આક્ષેપ બીજી તરફ કે 5 વાગ્યા સુધી માત્ર યુવાઓને ખુશ કરવા છે, બાકી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી છે. ઘણી બધી વાત મુકેશભાઈએ કરી છે. ચોક્કસથી હું કહેવા માંગીશ કે આ સૌથી એક કહેવાય ને કે લાંબો ધાર્મિક, આપણા માતાજીની આરાધનાનો આ એક ધાર્મિક તહેવાર છે. અને આ એક ધાર્મિક તહેવારમાં એક ખેલૈયાઓનો એટલો બધો ઉત્સાહ પણ હોય છે, ખાસ કરીને યુવાનોનો ઉત્સાહ હોય છે કે ગરબા કરીએ. તો આ જે ઉત્સાહ છે, આ જે સરકાર છે, સરકારની જવાબદારી શું છે કે સમાજની જે માંગ હોય એ સમાજ સુરક્ષિત રહે એ પ્રકારે માંગને પૂરી કરવી એ સરકારની જવાબદારી છે. એટલે લોકો સરકારને ચૂંટે છે. તો જ્યારે ખેલૈયાઓનો આટલો ઉત્સાહ હોય, આપણો સનાતનીનો માતાજીની આરાધનાનો વર્ષો વર્ષનો આ એક ધાર્મિક તહેવાર છે, તો એને ઉજવવાનો જ્યારે આટલો ઉત્સાહ હોય અને એમાં સમયની જે કહેવાય કે મર્યાદાને આપણે વધારીને વધારે એ ઉત્સાહને જ્યારે આપણે માન આપતા હોય અને એક છૂટછાટ આપતા હોય જવાબદારી સાથે, કે લોકોની જે પણ જુદી જુદી વ્યવસ્થા કરવી, ગરબાની વ્યવસ્થા હોય, પરમિશન હોય, ટ્રાફિક કહી દો કે સુરક્ષા કહી દો, પોલીસ છે, શી ટીમ છે, એ બધી જવાબદારી નિભાવી અને આ મર્યાદાને વધારે એને એક આપી, આ કહેવાય ને એક પ્રકારની જવાબદારી લીધી છે. જ્યારે એ લોકોનો એવો ઉત્સાહ છે અને જ્યારે પોલીસની અને ગૃહની અને રાજ્ય સરકારની એક એમની સુરક્ષા માટેની તૈયારી છે, જવાબદારી છે અને પોલીસ ખરેખર સરાહનીય કાર્ય કરી રહી છે, તમે રાતના નીકળશો તો જોશો. તો આ રીતે જ્યારે જવાબદારી આવી સમયની જ્યારે છૂટ આપવામાં આવી હોય કે જ્યારે આવી જગ્યા પર માતાજીની આરાધનાનો તહેવાર જ્યાં જ્યાં ઉજવવો હોય અને આનો એક પ્રકારનો વિરોધ કરવાનો, એનું મને આ માનસિકતા એટલે નથી સમજાતી કે તમે જ્યારે ગુજરાતની બહાર જશો ને, આ તો બંને મુકેશભાઈએ પણ માનવું પડશે કે તમે બીજા રાજ્યમાં જશો ને ત્યારે તમને એવું કહેવામાં આવશે કે તમારે ત્યાં નવરાત્રીમાં 2-વ્હીલર પર રાતે 2 વાગે બહેન એકલા ફરતા હોય છે. નહીં, આ દરેક ગુજરાતીએ સાંભળ્યું હશે ક્યાંક બીજા રાજ્યમાં. તો એ પ્રકારની આપણી ગુજરાતની સલામતીનું લેવલ છે
ખાસ કરીને નવરાત્રીમાં તો છે જ, અને એ બતાવે છે કે કેમ ખેલૈયાઓનો આટલો ઉત્સાહ છે. તમે શી ટીમ જોશો ને તો ખેલૈયાઓના પારંપરિક જે આપણે ચણિયા ચોળીના વસ્ત્રમાં તમને શી ટીમ પોલીસ બધી જગ્યાએ નવરાત્રીમાં જોવા મળશે. કેમ કે દીકરીઓનો ટીકો ના પાડે, ફોટો ના પાડે, એવા કોઈ અસામાજિક તત્વો છે, દીકરીઓના આવો કોઈ બનાવ ના બને એ પ્રિવેન્શન માટે વાત છે. જે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર પર રમવા ગરબા કે પછી માત્ર ઢોલ શરણાઈ પર વગાડવા, પાર્ટી પ્લોટોને કેટલા વાગ્યા સુધી પરમિશન છે, પાર્ટી પ્લોટોમાં લાઉડસ્પીકર પર રમી શકશે કે પછી માત્ર ઢોલ શરણાઈથી રમી શકશે, એના મુદ્દે કોઈ ક્લેરિટી કઈ રીતની છે? પણ હું તમને એ જ કહી રહી છું કે એના મુદ્દે જ ક્લેરિટી છે. અને જ્યારે એ સમયમાં એવી જાહેરાત કરવામાં આવી હોય કે એ સમયની મર્યાદાને આપણે વધારી રહ્યા છીએ, અને એ સમયની મર્યાદા જેને જ્યાં અગર વધારવી હોય તો વધારી શકે છે, તો આનો વિરોધ, કારણ કે આ વસ્તુ એવી છે કે જે સમાજથી આ બાજુ આવેલી છે કે આ કરવું છે, આનો ઉત્સાહ છે. આ એવું નથી કે કોઈને સમાજને નથી કરવું ને સરકાર કરી રહી છે. આનો આનો આ સનાતનના જ ધર્મ, સનાતનના જ ધાર્મિક કોઈ પણ પ્રકારના તહેવારનો કેમ એ કરવામાં આવે? હું તમને કોઈ ધર્મનું નામ નહીં આપું, પણ કેટલી જગ્યાએ લાઉડસ્પીકર પર કેટલી વાર બધું વાગે છે, મારે એનું નામ નથી આપવું, બરાબર? એના વિરોધ કેમ નથી થતા? તમે લાઉડસ્પીકરની વાત કરો છો કે તમે સનાતનના ધાર્મિક, એને દર વખતે આ જ વસ્તુને લઈને કેમ વિરોધ કરવામાં આવે છે? મને એ નથી સમજાતું. જ્યારે શાંતિપૂર્વક, જ્યારે શાંતિપૂર્વક આપણા રાજ્યમાં, શાંતિપૂર્વક આપણા રાજ્યમાં કોઈ તહેવાર ઉજવાઈ રહ્યો છે, જ્યાં પૂરેપૂરી સુરક્ષાની જવાબદારી ગુજરાત સરકારની છે અને પોલીસ ખૂબ સારી રીતે કાર્યરત છે એના માટે, તો એનો વિરોધ શેના માટે કરવામાં આવી રહ્યો છે? નથી સમજતું આપણે લોકોની લાગણી ને માન ના આપીશું. આવો આપની પાસે પછી આવી લોકોની લાગણી ને માન આપી, એક જ મિનિટ, એક જ જી મુકેશભાઈ. મુકેશભાઈ, ભાજપ એ જ કહી રહી છે કે જવાબદારી સ્વીકારવા અમે તૈયાર છીએ અને જવાબદારી સાથે જ આ પરમિશન આપવામાં આવી છે, લોકોની માંગ છે અને તે માંગ અમે પૂરી કરી છે. સૌ પ્રથમ તો નવરાત્રી પર્વની ગુજરાતના નિર્માણ ન્યૂઝના દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે વાત એવી છે કે સરકારે કહ્યું છે કે બધી જ અમે વ્યવસ્થા પૂરી પાડીશું. સરકાર તો સરકાર છે, 156 ફીટ સાથે આવેલી છે, અને એ સરકાર પૂરી પાડે એટલે પ્રજાના ટેક્સના પૈસા લે છે ને સુવિધા આપવી પડે, એમાં કઈ નવાઈ કરતી નથી. પણ છતાંય એક વાત એવી છે કે સામાન્ય રીતે હમણાં ભાજપના પ્રવક્તા કહેતા હતા કે કોઈ ધર્મના તમે ચોખ્ખું બોલો ને કે મસ્જિદ ઉપરના લાઉડ સ્પીકરની વાત કરો ને, એમાં હું વાંધો છે, મને કઈ વાત નથી. મસ્જિદ બેન, હવે એક મિનિટ, એક મિનિટ, આમાં શું છે, અમને ફૂલડીમાં ગોળ ધાર્મિક રંગ આપવો છે તો તમે આપી શકો છો, મારે નથી આપવો, મારા માટે દરેક ધર્મ મહાન છે. હા, કઈ વાત, તમે રંગ ધાર્મિક આપવો છે તો આપી દો. એમની વાત સાંભળી લે. જી જી, સ્પીકરની વાત કરો છો કે તમે નવરાત્રીની વાત કરો છો એ તમે તમે જી, આપણે એમની એમની વાત સાંભળી લે, વાત સાંભળી લે. રંગ આપવો છે તો તમે મને અંદર ના ખેંચો, કારણ કે હું કોઈ ધર્મના રંગ નથી આપતી. જી, હવે બીજી વાત છે કે એટલે મારું કેવું એવું છે કે ભારત દેશની અંદર લોકશાહી છે, બહુ બધા ધર્મથી જોડાયેલો આખો ભારત દેશ છે, એની અંદર દરેક ધર્મના લોકો પોતપોતાના તહેવારો ઉજવે છે. એની અંદર આ જે નવરાત્રી પર્વ છે, આપણા સનાતન ધર્મ હિન્દુઓનો એક આસ્થાનું પ્રતીક છે. હું અંબાજીનો ભગત છું એટલે મને તો એની ખબર છે. પણ મારું કેવું એવું છે કે કોંગ્રેસ પક્ષે કે કોંગ્રેસના કોઈ આગેવાને પહેલા તો વિરોધ ક્યાંય કર્યો નથી, એટલે એ શબ્દો ખોટા છે. એટલે છતાંય વાંધો નહીં, એમને જે બોલવું બોલી શકે છે. કેનીબેન ઠાકોરનું જો સ્ટેટમેન્ટ એમણે જે આપ્યું છે, સાંસદ સભ્ય છે, કેનીબેન કોંગ્રેસ થી જ છે ને ભાઈ? એ ભગવાન, બેન મેં તમને બહુ સાંભળ્યા, તમે મને સાંભળો. ક્લેરિટી એ જ કહી રહ્યા છે મુકેશભાઈ. જી મુકેશભાઈ, જી. એટલે કેનીબેન જે વાત છે એટલે મને આ પૂરું નથી કરવા દેતા બેન, ફિકર ખબર નહીં, એમણે ઘણું બધું વખાણ પર વખાણ કરીને. એટલે ગેની બેન નું જે કેવું છે એ એવું છે કે તમે એક બાજુ પોલીસ કમિશનર શ્રી 12 વાગ્યા સુધીની પરમિશન નું જાહેરનામું બહાર પાડે છે, મીડિયામાં આવે છે લોક, અને આ છેલ્લા કેટલાય વર્ષોથી છે, ઇવન તો સુપ્રીમ કોર્ટ નું બી જજમેન્ટ છે. એટલે એ 12 વાગ્યાનું બધાએ જોયું. હવે એકાએક જ બીજે દિવસે આપણા લોક લાડીલા ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને શિખર શું થયું, બધા જ ખેલૈયાઓ સવારે 5 વાગ્યા સુધી રમી શકશે,
ગુજરાતમાં ગરબા નહીં રમાય તો શું પાકિસ્તાનમાં રમાશે? અરે ભાઈ, મેં કીધું આ એકદમ અમને શું થયું? તમે યાર, તમે આ તાલમેલ ની વાત છે સાહેબ, કે પોલીસ કમિશનર એમની સરકારના જ છે આપણા, તમે મેં તો મૂકેલા નથી. હર્ષ સંઘવીજી ની જે આવે એ ગૃહમંત્રી છે, તો પોલીસ કમિશનરે મીડિયામાં આપ્યું, પ્રજાને કહ્યું, તો એ સાચું કે બીજે દિવસે ગૃહમંત્રી ઓવર રૂલ થઈને જે કે એ સાચું? પછી પાછો ત્રીજે દિવસે એવું આવ્યું કે તમે 12 વાગ્યા પછી લાઉડસ્પીકર નહીં પણ તમે ઢોલ તબક્કાથી ગાઈ શકશો. પછી પાછું એવું આવ્યું કે તમે દરેકને ધંધો કરવાની છૂટ છે, આખી રાત ખાણી પીણીના સાથ બધું મળશે, એટલે ક્યાંય ગુજરાતના લોકોને તકલીફ નહીં પડે. હવે હું એવું કહું છું શિવમભાઈ, જીવનની અંદર સરકાર ચલાવવી, સરકારની અંદર જવાબદારીનો એક આપણે ભાગ હોય એની વાત કરવી, અને પોલિટિકલ માઇલેજ લેવા માટે પબ્લિકમાં વાત કરવી, આનો બહુ મોટો ડિફરન્સ છે. જે હર્ષભાઈ વાત કરે છે ને, એ પોલિટિકલ માઇલેજ માટેની વાત છે, અને જે કમિશનરે વાત કરી એ કાયદાની વાત છે. અને આપણે ત્યાં દરેક વર્ષે જજમેન્ટો અને બધું હોય છે, છતાંય આખી રાત ગરબા રમાય છે. મને 57 વર્ષ થયા, મારો જન્મ શાહપુર અમદાવાદમાં થયો છે, અને 4 વાગ્યા સુધી ગરબા હું રમવા જતો. મને ખબર છે, હવે તો મારી મોટી ઉંમરથી નથી જતો, પણ એ વખતે મને એટલી ખબર છે, એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ જે ગેની બેને કીધું હોય એની છણાવટ કરવા માંગુ છું. એમણે એવું કહ્યું કે જે રીતે ગુજરાતની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, બનાવો રોજે રોજ વધતા જાય છે, તો સામાન્ય સંજોગોમાં આપણે પ્રજાને રક્ષણ પૂરું પાડી શકતા નથી, પુરવાર નથી થયા, ક્રાઇમ રેટ વધે છે. તો જ્યારે આ આપણો સનાતનનો હિન્દુ ધર્મનો જે આસ્થાનું પ્રતિક કહીએ, ગરબા ગાવા બેન દીકરીઓ બહાર જાય, તો એવા સમયે તમારે તકેદારી પૂરી રાખી શકવાના છો? આ એક સવાલ છે, કારણ કે સામાન્ય સંજોગોમાં નથી થતું એ દેખાય છે. તો પછી આપણે આ જે યુવાનો છે, આ જે યુવાનોને કહીએ કે આખી રમો હતી, એ તો જવાના છે, પણ પછી આપણી જવાબદારીનો ભાગ થઈએ સાહેબ. ખાલી એ કહીએ અને પછી પ્રોબ્લેમ થાય તો પછી એ બનાવ કહેવાય, એવું નહીં. આપણે પ્રજાની સુખાકારી, પ્રજાને ખરેખર સગવડ, ફરે આખી રાત જો પ્રજા જાગે ને યુવાનો, તો એને જમવાનું પણ નાસ્તો જોઈએ, તો એ નાસ્તા માટેનો મેં આજે મીડિયામાં જોયું છે કે માણેક ચોકમાં આખી રાત જઠરાગ્નિ શાંત કર્યો. એ ફૂડની ક્વોલિટી ચકાસવાનું કામ પણ સરકારનું છે, કોર્પોરેશનનું છે, એ પણ ધ્યાનમાં લેવાતું નથી. કારણ કે દશેરાના ફાફડા જલેબીના સેમ્પલ લાખો લોકો ખાઈ જાય, પછી સેમ્પલનું રિઝલ્ટ આવે કે ફલાણી જગ્યાએ ફેલ આવ્યું, તો હવે એની સાથે સાથે ચેડા થયા, એનું જુમ્મેદાર કોણ? એટલે કહેવાનો મતલબ સવાલો ઘણા બધા છે, માત્ર ને માત્ર આપણે પબ્લિકના મત લેવા માટે કે પબ્લિકને ખુશ કરવા માટે વાત કરવી એ યોગ્ય નથી, એવું જ્ઞાની બેનનું કહેવું છે. કે જે કઈ કહો, ખુશ કહો, સાચું કહો, કારણ કે 88 લોકોએ પરમિશન માંગી. સાહેબ, નવરાત્રીના પહેલા દિવસ સુધી 40 જણને પરમિશન નહોતી આપી, તો તમે એ આયોજકો બિચારા ખર્ચો કરીને બેઠા હોય એનું શું હાલત થાય, તમે વિચાર તો કરો. તમે ફાયર સેફ્ટીની વાત કરો છો, ફાયરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ આપણી પાસે પૂરું નથી, તમે કઈ રીતે ફાયરના પછી વળવાની વાત કરો? એટલે કહેવાનો મારો મતલબ એવો છે, તમે જેટલું કરી શકો છો એટલું બોલો, વધારે ના બોલો, કારણ કે હવે પ્રજાએ જાણે છે કે આ લોકો દેહ દેહ બોલ્યા જ કરે છે, પણ છેલ્લે પછી સરવાળો શું? એટલે વાત એવી છે કે પ્રજાને ખુશ કરવા માટેની વાત ના કરો, માત્ર જે ધરાતલ ઉપર છે એની વાત. આ કોઈ ખુશ કરવાની વાત જ નથી, સરકારની જવાબદારી છે, ગૃહ વિભાગની જવાબદારી છે. હર્ષભાઈએ ગૃહની જવાબદારી તરીકે, ગુજરાત સરકારની જવાબદારી તરીકે વાત કરી છે, અને જવાબદારી સ્વીકારીને જ આ છૂટ આપવામાં આવી છે. જવાબદારી પૂરેપૂરી સરકારની જ છે. સરકારની પોલીસની બધી તૈયારી પણ તમે રાતે બહાર નીકળશો, તમે બહાર જશો રાતના, તો ગરબા ગાવા જોશો તમે કે કેટલી જગ્યાએ, ઠેર ઠેર બધી જગ્યાએ પોલીસ જોવા મળશે. ગરબામાં વચ્ચે શી ટીમ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે. સંકલન નો કોઈ અભાવ છે? ગૃહ ખાતું અને પોલીસ કમિશનર સંકલન નો કોઈ અભાવ છે? આ સવાલ કરી રહ્યા છે અત્યારે.
ધાર્મિક લાંબો આટલો 9 દિવસ નો તહેવાર છે, સરસ રીતે ઉજવાય અને એમાં દરેક ની સુરક્ષા ની જવાબદારી એ ગુજરાત સરકાર ની છે, એ સ્વીકારીએ જવાબદારી સાથે ની આ વાત છે. અને હું એમ કઉ કે જયારે બધાનો ઉમંગ જળવાઈ રહે, બધાનો ઉમંગ જળવાઈ રહે, આખી રાત આ કીધું કે બધું પાણી ચાલુ રહે, એમાં એક પ્રકારનો ઇકોનોમિક ગ્રોથ એ લોકો નો આવે છે. તમે જો સામાન્ય માણસ એટલે સમન્વય ખાસ એક મહત્વનો સવાલ છે કે એક બાદ એક જે જાહેરનામા છે, ખાસ કરીને જે નિવેદનો છે તે ક્યાંક ને ક્યાંક બદલાયા, તેના કારણે સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક સમન્વયનો અભાવ છે કે કેમ. આ જે જાણ કરવામાં આવી તેની જાણ અમને હતી કે નહીં, પછી જાણ જે કરવામાં આવી તેની જાણ પહેલા હતી કે નહીં, આ એક સવાલ મોટો ઉઠી રહ્યો છે. મુકેશભાઈ આપની સાથે, ઓજા સાહેબ આપની પાસે આવું છું. આવું ક્યારેક થાય? ધર્મનો જ્યારે મામલો હોય છે, આસ્થાનો જ્યારે મામલો હોય છે, શા માટે એવા સવાલ ઉઠે છે કે માત્ર કોઈ એક જ ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે? જે ગરબાની વિશ્વ નોંધ લેતું હોય, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લોંગેસ્ટ ડાન્સિંગ ફેસ્ટિવલનું ગર્વ આપણે ગુજરાતીઓ લેતા હોઈએ, અને આજથી 25 વર્ષ પહેલા અમે સુધી 5-5 વાગ્યા સુધી ગરબા રમતા હતા. પછી જેમ જેમ આ નિર્ણયો આવતા ગયા, એની અંદર રાજનીતિ થતી ગઈ. હમણાં બેને બહુ વાત કરી કે બીજા લાઉડસ્પીકરો બંધ કરાવી શકતા નથી અને નવરાત્રીના ગરબા બંધ કરાવે છે, તો એ કામ સરકારનું છે. એ હિંમત હોવી જોઈએ કે મસ્જિદ ના લાઉડસ્પીકર બંધ કરાવી શકીએ, અને તો જ આપણો અધિકાર છે કે નવરાત્રીના લાઉડસ્પીકર બંધ કરાવી શકીએ. હું આવું છું કાલે નવરાત્રી છે અને છેલ્લા સમયે તમે NOC આપો છો, એ શું દર્શાવે છે? એ શું સરકારના મેનેજમેન્ટ ની સફળતા દર્શાવે છે? ના. એની અંદર કેટલી તોડબાજી થાય, કેટલી કટકીબાજી થાય, કઈ રીતે પરમિશન અપાય, તું આ સામાન્ય લોકોને ખબર નથી પડતું. જે લોકો 2-2, 4-4 મહિનાથી તૈયારી કરતા હોય, આયોજન કરતા હોય, છેલ્લા દિવસે એમના પરમિશન મળશે કે નહીં, તમામ જે સવાલો ચોક્કસ ઉઠશે એની અંદર તમામ વાત નવરાત્રિ 5 વાગ્યા સુધી એક બનાવ બનશે, એક બલાત્કાર નો બનાવ બનશે કે એક એવી ઘટના બનશે, તો પાછા તમે 12 વાગ્યા નહીં, 11-10 વાગ્યા ગરબા બંધ કરાવશો. એ આપણે જોયેલું છે, પણ અમે એવું નથી ઈચ્છતા. આ ગુજરાત વખણાય છે એટલા માટે કે ગુજરાતની અંદર બહેનો સલામત છે, હું તમારી સાથે છું, પક્ષમાં છું, ગુજરાતનું ગૌરવ આખું વિશ્વ નામથી લે છે. એ માત્ર ગરબાના કારણે, ગરબાની અંદર આખું પરિવાર, આખો ગુજરાત જ્યારે નૃત્ય ડાન્સ માતાજીની ભાવના કરતો હોય ત્યારે ત્યારે આ જે આપણે આપણે સરકાર છે, કાર્ય કરે છે, એ સલામત જાળવણીની જવાબદારી સરકાર, જી બીજા કોઈની જવાબદારી ના આવે, સરકારની જવાબદારી આવે. જી એક સવાલ અંતિમ, લિપિજી એક સવાલ અંતિમ, એક સવાલ અલગ બોલે, એક કેમ અલગ બોલે, ગૃહમંત્રી કેમ અલગ બોલે, ગરબાની વાત કરીએ છીએ, 5 વાગ્યા સુધીની છૂટ ચોક્કસથી આપી છે. હવે કિંજલ દવેનો એક વિડીયો કે જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે આયોજકોને કહી રહ્યા છે કે જેટલી લિમિટ છે, જેટલા લોકો આવી શકે છે તેટલા જ પાસ વેચે, ઓવરસોલ્ડ ન કરે. કારણ કે આ કિંજલ દવેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તેની વાત કરી રહ્યો છું. આવા આયોજકો વિરુદ્ધ કેટલા પગલાં લેવામાં આવશે? કારણ કે ઓવરસોલ્ડ ઘણા બધા પાર્ટી પ્લોટ છે કે જે ક્ષમતા કરતાં પણ વધારે લોકોને અંદર પ્રવેશ આપી રહ્યા છે અને 5 વાગ્યા સુધી ગરબા ચાલશે, તો શું પરિસ્થિતિ થશે? આ એક સવાલ બની રહ્યો છે. જ્યાં લો એન્ડ ઓર્ડર ની વાત આવે ને, કાયદાની વિરુદ્ધ કોઈ પણ પગલું ભરાય, એ પાર્ટી પ્લોટ હોય કે ક્યાંય પણ કોઈ બનાવ બને કે જે પણ, લો એન્ડ ઓર્ડર જયારે હાથમાં લેવામાં આવે ત્યારે કાયદા પ્રમાણે જે પગલા લેવાતા હશે ચોક્કસ લેવાશે. પાર્ટી પ્લોટમાં આ પરિસ્થિતિ કદાચ હોય છે, એ કોઈ પણ જગ્યાએ એના માટે જે પગલા લેવાવા જોઈએ એ ચોક્કસ થી લેવાશે, પણ એ લો એન્ડ ઓર્ડર ની રીતે લેવાય, એમાં મારા વિચાર પ્રમાણે પગલા ના લેવાય.
આપણને લાગે કે આવું કરવું જોઈએ, એવા પગલા લઈ શકે છે? એકાદ બે પગલાની વાત કરો, એક મિનિટ એકાદ બે પગલાની વાત તો કરો, કેવા પગલા લેવાશે? જી જી, પગલા લેવાય છે. તમે અત્યારે ચાણક્યપુરી ની હમણાં જે પરિસ્થિતિ હોય છે લિપિજી, દરેક આરોપી જેલના સળિયાની પાછળ હતું. આપની પ્રતિક્રિયા. મારું કેવું એવું છે કે આપણે ક્યાંય એવું નથી કેતા કે અર્થસંગ્રહ કામ કરવા નથી માંગતા, એમને પદ ઉપર બેસાડ્યા છે એના માટે જ કે કામ કરવાનું છે, એટલે નથી કરવા માંગતા એવું ક્યાંય કેવું છે જ નહીં. પણ મૂળ જે રીતે કરવું જોઈએ ને એની બદલે કમિશનર કંઈક જુદું બોલે છે, ગૃહમંત્રી શ્રી કંઈક જુદું બોલે છે, આયોજક બિચારા વિમાસણમાં છે, અને પબ્લિક તો હોય જ પછી કે આ બધા જુદું જુદું બોલે, આપણે શું સમજવું? એટલે દીકરી દીકરાઓને જે છૂટ આપવા માંગીએ છીએ ને એના મા બાપ ચિંતામાં આવી ગયા કે ચાલુ આ મંત્રી જુદું બોલે, કમિશનર જુદું બોલે, આયોજકો જુદું બોલે, કરવું શું? એટલે આપણે જે વિરોધ એક બાજુ રહ્યું, પહેલા તો એ લોકોની ચિંતા દૂર કરવાની છે. એટલે તમે કહો આજે કે મને એક મિનિટ તો સાંભળો, તમે લેડીઝ ગાવ છો પણ હવે તો જેન્ટ્સે ગાય છે, એમને બોલવા તો તમે તો હાવ આવું કરો છો, આવું કેમ કરો છો? મારી બહેનો ગરબા ગાવા જતી એના માટે મારે નહીં બોલવાનું, તમારી ચિંતા મને હોય કેમ? તમે મારી મુકેશભાઈ આપની વાત પૂરી કરજો ફટાફટ જલ્દીથી. એટલે મારું કેવું એવું છે કે મૂળ વાત ક્યાં છે કે જે મા બાપ ચિંતા કરતા થઈ ગયા, જે આયોજકો ચિંતા કરતા થઈ ગયા, જે રમવાવાળા ખેલૈયા ચિંતા કરતા થઈ ગયા, અને જે પેલા ફૂડ ને ધંધો કરવાળા ચિંતા કરતા થઈ ગયા કે આપણે ખરેખર 5 વગાડવાના, ખરેખર 12 વાગે. એટલે મૂળ જે તાલમેલ નો અભાવ બેન થયો ને સરકારમાં, એના કારણ ની વાત છે. એવું ન થવું જોઈએ, કારણ કે આ સૌથી મોટો ગુજરાતી મુકેશભાઈ અને મુકેશ ઓઝા સાહેબ ત્રણેય ચોક્કસથી ત્રણેયને શાંત રાખવા માંગીશ. ત્રણેય પ્લીઝ આ સમયનો અહીંયા અભાવ છે, મારે ચર્ચા ઘણી બધી ચોક્કસથી થઈ શકે છે પરંતુ સમયનો અભાવ છે એટલે ચર્ચાને અત્યારે જ રોકવી પડે છે. બાબત ઘણી બધી છે પરંતુ હવે પરમિશન આપી છે અને જવાબદારી સાથે હર સંઘવીએ પણ વાત કરી છે કે 9 દિવસ ગરબા ખેલૈયાઓ રમી શકે, અને પોલીસની ખાસ વાત કરીએ તે પણ એક્શનમાં છે, રોજ તપાસ કરી રહી છે આ મુદ્દે, અને ચર્ચા અત્યારે આપણે કરી. તેમાં જોડાયા મુકેશભાઈ પંચાલ, મુકેશભાઈ ઓઝા અને સાથે જ લિપિબેન ખંદાર, પ્રણયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ, ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો, નમસ્કાર.